કેવડિયા ટેચ્યુ ઓફ યુનિટીના પરિષદમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણ વિષયક સેમિનાર યોજાયો. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી દૂરદ્રષ્ટિથી તૈયાર થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ રાજ્યના વિશ્વવિદ્યાલયોને વૈશ્વિક કક્ષાએ ગુણવત્તાયુક્ત બનાવવાથી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલી રાજ્યના કુલપતિઓની બે દિવસીય સંગોષ્ઠીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે શિક્ષણની સાથે છાત્રોમાં ચારિત્ર્ય નિર્માણ અને ઉમદા નાગરિક બનવાના ગુણ સાથે કૌશલ્યવાન બને તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ખાતે બે દિવસની સંગોષ્ઠીનો શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય સંગોષ્ઠીમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને આઈક્યુએસી કોઓર્ડિનેટરે ભાગ લીધો હતો. ગુજરાતની યુનિવર્સિટીઓ પાસે જોઈતું હોય એવું તમામ પ્રકારનું ભૌતિક સંસાધન ઉપલબ્ધ છે, ત્યારે આવનાર સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓને વધુ બહેતર બનાવી ગુજરાતની યુનિવર્સિટીઓ ગ્લોબલ રેન્કિંગ હાંસલ કરે તે માટે આગામી 4 વર્ષ માટેનો રોડમેપ તૈયાર કરાશે. તેમ જણાવ્યું કે યુનિવર્સિટીઓમાં ડેટા એનાલિસિસ, સંશોધન, ડેટા કલેક્શન અને નવા સંશોધન માટે હાયર એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી સેન્ટર ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી રહી છે તે માટે ઇન્ડસ્ટ્રી લિંકેજ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટર બનાવી સ્થાનિક કક્ષાએ યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. સ્થાનિક એકમોને તેમની જરૂરિયાત અનુસાર કૌશલ્યવાન માનવ સંપદા મળી રહેશે, જેથી વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં યુનિવર્સિટીઓ પણ કદમથી કદમ મિલાવશે. શિક્ષણ વિભાગના અગ્રસચિવ SJ હૈદરે જણાવ્યું છે કે ભારતીય પ્રશિક્ષણ પ્રણાલીએ 800 યુનિવર્સિટીઓ, 39,000 કોલેજો અને 20 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની વિશ્વની બીજી સૌથી મોટી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી છે. વળી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એવા અભ્યાસક્રમો, ડિગ્રીઓ ઓફર કરે છે જે ગુણવત્તાની દ્રષ્ટિએ વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક છે, ત્યારે આ સેમિનાર વૈશ્વિક બજારમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને વધુ સ્પર્ધાત્મક બનાવશે તેમ યુનિવર્સિટી કક્ષાએ કાર્યશૈલીની પદ્ધતિ બદલવા પર ભાર મૂકતા કહ્યું કે આપણા વિશ્વવિદ્યાલયો પ્રાચીનકાળથી જ વિશ્વભરમાં પ્રસિદ્ધ હતા. નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ વારસો આપણને મળ્યો છે. ભારતીય પ્રાચીન જ્ઞાન પદ્ધતિઓ આજે આપણે પ્રસ્તુત છે. આપણી પાસે વિશાળ અને વિપુલ ક્ષમતાઓ છે, ત્યારે માઇન્ડસેટ બદલે ગુણાત્મક પરિવર્તન લાવવાની જરૂર છે. નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનના ભવ્ય સચિવ ડૉક્ટર AK નાસાએ નેશનલ રેન્કિંગ ફોર્મ વેક અંગે NIRF વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ટેકનિકલ સેશનમાં ચંદીગઢ યુનિવર્સિટીના સતનામસિંહ સિંધુ અને ઉપપ્રમુખ ડૉક્ટર હિમાની સૂદ અને રિસર્ચ ડીન ડૉક્ટર સંજીત સિંઘે ગુજરાતની યુનિવર્સિટીઓને વિશ્વકક્ષાની બનાવવા અંગે વિશદ ભૂમિકા આપી હતી. આ સંગોષ્ઠીમાં QS ગ્લોબલ રેન્કિંગ સેશનમાં મધ્ય પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના વિભાગીય નિયામક ડૉક્ટર અશ્વિન ફર્નાડીજે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સંગોષ્ઠીમાં રાજ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીઓની રચનાની સંભાવના અને વર્તમાન યુનિવર્સિટીઓને વૈશ્વિક કક્ષા પર લઈ જવાની સંભાવનાઓ અંગે ચર્ચા વિચારણા થઈ હતી. સેમિનારમાં QS રેન્કિંગ, NIRF રેન્કિંગના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. આ દેશ માટે, આ રાજ્ય માટે, આ રાજ્યના વિદ્યાર્થીઓ માટે, દેશના વિદ્યાર્થીઓ માટે અને નવી NEP નેશનલ એજ્યુકેશન પોલિસી આવી રહી છે ત્યારે એને પણ ધ્યાનમાં રાખીને આ રેન્કિંગ ફ્રેમવર્કમાં આપણે આગળ જઈએ એના માટે 2 દિવસનો સેમિનાર એ અહીંયા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાખવામાં આવ્યો છે. હું અભિનંદન આપું છું માનની હૈદરજીને કે એમના માર્ગદર્શન નીચે ખૂબ ટૂંકા ગાળામાં 10 દિવસમાં અને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિનિધિઓ પણ ભાગ અને હિસ્સો ઉત્સાહભે લીધો છે અને મને પૂરો ભરોસો છે કે આપણું રાજ્ય આગામી દિવસોમાં ગ્લોબલ રેન્કિંગમાં પણ એ અપ થશે ને એ પ્રકારની યુનિવર્સિટીઓ કામ પણ કરી રહી છે ત્યારે વધારે એક પુશઅપ મળે એ ભાવ સાથે નોલેજ શેરિંગ અને એક ફ્રેમવર્ક, ટાઈમ બાઉન્ડ ફ્રેમવર્ક અને એ સાથે આગળ વધવા માટેનું અહીંયા 2 દિવસ માટે એક સેમિનારનું આયોજન
અમે કર્યું છે, એટલા માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને પણ હું અભિનંદન આપું છું ને હું વિશ્વાસ આપું છું રાજ્યની જનતાને એજ્યુકેશન ક્ષેત્રે, ક્વોલિટી એજ્યુકેશન ક્ષેત્રે અને યુનિવર્સિટીના રેન્કિંગ ક્ષેત્રે આપણું રાજ્ય ક્યાંય પાછું છે નહીં, ક્યાંય પાછું પડશે નહીં, એ આગળ જ રહેશે. અને હવે તો ઇન્ટરનેશનલ રેન્કિંગ ક્ષેત્રે પણ આપણા રાજ્યની યુનિવર્સિટીઓ પહોંચે એના માટેનું આયોજન એ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યું. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.